જણા ગુજરી જાય ને શમશાનમાં બધા ભેગા થયા હોય ને, ગામ હોય ને આખું, પણ અહીંયા શમશાનમાં હળગાવા ગયા હોય અહીંયા કોઈ થી કોઈ બાજુ હોય તો મને કયો બાજે કોઈ, કારણ કે સામે ભડકો દેખાતો હોય, આમ જ મરી જવું છે, શું દુનિયામાં લઈ જવું છે. બારા નીકળેતા હતા એવા ને એવા, મોત ની એક જ બીક લાગે છે ને આવવાનું છે વાત પાકી છે. પણ પ્રસંગ માનો છે એટલે મોટે બોલો, માં હાથે નાનપણ સાંભળે મલક બધાની મજા. બાપુ માં છે ને એ તો માં છે, એક મમતાનો મહાસાગર કહેવાય કે ઘોર વડલો કહેવાય. હું તમને એક વાત કરું કે માના છે ને માના રૂપ ચાર છે, દીકરી બેન પત્ની અને માં. પણ એ જો એવું જીવન જીવી જાય ને તો આ દુનિયામાં એક સતી તરીકે શક્તિ તરીકે નામ બાપુ ઉજળું થઈ જાય. એક સાંડ ના પોચકા હાટું હાઠ હાઠ વરના ડોહાના મોઢા તોડી લીધા હોય એ દીકરીઓની વાત નથી ના. દીકરી તો બાપુ દીકરી છે, એક સમર્પણની મૂર્તિ જેને કહેવાય. પોતાની અડધી જિંદગી જ્યાં જન્મભૂમિ હોય ને એ બાપુ જન્મભૂમિ છોડી અને પારકા પોતાના કરીને એને દીકરી કહેવાય. કોકને અપનાવવા હોય ને એ દીકરી અપનાવીએ કે આપણે બે દી બહાર ગયા ગયા હોય ને ત્રીજો દી થાય ને તો કે હવે ઘરે જાવું ઘરે જાવું, તમને કોઈ રાખે એવું જ નથી, ઘર જ ગોતો તે. અને દીકરીએ બાપુ એક ગામનો સીમાડો ન વળોટી હોય પણ બાપ જેથી લગ્ન કરે તેથી બાપુ ગામનું નામ ની ખબર ન હોય ને ગામે ન જોયું પણ પારકા પોતાના કરી તો જોવો. કોક દી બહાર જઈને બાપુ બે મહિના રોટલા ખાય એવો ખબર પડે આ દીકરીઓ કેમ જિંદગી કાઢતી હતી. હું તો એક જ વાત કરું છું, માને ને બાપને બાપુ જિંદગીમાં હારો રોટલો દેજો, કોઈ દી મોળો દી નહીં ઉગે. પણ આ જ વાંધો છે, આખી દુનિયામાં વાહ વાહ થાય છે, મા બાપ જ નથી ગમતા. પછી કે હું નડતું છે હું નડતું છે, જાઓ ભૂવા પાસે જોઈ દે દાણા. તમને નહીં ખબર હોય તેમ શું કર્યું છે ભૂવા, એ અમારે ત્યાં બેઠા જોઈ છે વેણ ને વાસા નો એટલાય પાસા એ ચાલુ જોઈ છે. જિંદગીમાં કાંટો ન વાગે લખવું હોય તો લખી લેજો. તમે જો કે આ રકઈમાં તો ઘણી વાર આવ્યો છું ને સાંભળ્યો છે મને બધાએ, પણ સદાય તમારો ભાવ આગ્રહ છે પ્રેમ છે એટલે મજા આવે. વાણી છે ને વાણી એમ નામ નથી, આ એક આત્મો જાય છે એની વાણી ભજન શું કામ રાખે, ગાવા બજાવવાનું દુનિયામાં ઘણું નથી ભજન જ શું કામ રાખે. એમે કઈ ભજનવાળાએ ભેગા થઈને કોઈ દાવો નથી કર્યો, કોઈ મરી જાય એની વાણી ભજન જ રાખવાય. બેટ વાજા નો વગડાવે રાડા નો લેવરાવે, પણ જીવ માંથી છૂદો પડેલો જીવ છે એ શિવ ને જીવ ને એક કરવા માટે બાપુ જરૂર ભજન નહીં પડે, આ સંતો નું મંતવ્ય છે. તમે ને મેં ગમે એ કાળા ધોળા ગીર્યા હોય પણ બાપુ એની વાંહે જો પાંચ નામ ઈશ્વરના ન લેવાય ને તો જીવની કોઈ દી ગતિ ન થઈ શકે. જીવને શિવને એક કરવા માટે જરૂર ભજન નહીં પડે. પછી મારા જેવો હોય તો ભલે ને કદાચ 2 લાખ ખર્ચીને કલાકાર લાવો તોય ભલે, ઈશ્વરના સ્મરણ વગર જીવ ને શિવ એક દી ન થઈ શકે બાપુ. બુદ્ધિ અને વિજ્ઞાન નું આ કામ જ નથી, ને કે બુદ્ધિશાળી તો અત્યારે દુનિયામાં ઘણાય છે બોલે વારો નથી આવતો, પણ ઉભા વાહડા જેવા રકડે કોઈ બોલાવતું નથી, તરી તરી વર્યાના થયા હોય કોઈ દીકરીએ દેતું નથી, શું ભણતર ને બુદ્ધિ ને ગુડવી છે. અરે પાંચ જણા વચ્ચે તમે જાઓ ને બાપુ જગ્યા થાય ને એને જીવા કહેવાય, મોજ કરી લેવાની છે. માણાનો અવતાર મળ્યો છે ને ભલે ને કાલ મરી જાય એક દી તો આવવાનું છે, બાકી કર્મે લખ્યા કીર્તાર કોઈ દી છઠી ના સુકે નહીં. પછી હુનર કરો હજારી આખરે આડા ફરે, સારા કર્યા હોય તોય ભલે ને ખરાબ કર્યા હોય તોય ભલે, તમારા તમારે ભોગવવાના છે ને મારા મારે ભોગવવાના છે, એમાં કોઈ ભાગ ન પડાવી શકે. પણ માં છે ને ભાઈ એ તો માં છે. છત્રપતિ શિવાજી મહારાજ બાપુ એક ખૂનખાર બારવટીઓ કહેવાય, હિન્દુ ધર્મને ટકાવવા વાળો જો મહાપુરુષ એક થઈ ગયો હોય ને, પણ એની માં ભગવતી જીજાબાઈએ જેથી ગામતરું કર્યું ને, માં વહી ગઈ તેથી શિવાજી બાપુ ધ્રુસકા મૂકીને રડતો હતો. અને આખો ડાયરો એમ કહે છે કે પણ હવે જીવન મરણ છે કુદરતનો ક્રમ છે, અને તમે આટલું બધું રોવો તો હવે દુનિયામાં શું રહે, તમે તો ભલામણા મોટા પુરુષ છો. ત્યારે શિવાજી એમ કહે છે કે મને કોક દરબાર કે શિવાજી કે મહારાણા કે છત્રપતિ કે, પણ શિવા હોઈ જાય કેનારી મારી માં હોય ગઈ, મારી માનો તુકારો હોય ગયો ભલામણા. માનો હાંજનું ટાણું હોય ઓસરીના જેરે માં બેઠી હોય, ખોળામાં કોકદીક માથું નાખીને પૂછજો માં મારો જન્મ થયો તેથી તને શું વેદના હતી, કોકદીક પૂછજો મારા બાપ
કારણ કે આપણને ખબર નથી ને, એટલે માયુન બાવતર બાપુ રોટલા વગેરે આટા દે છે. ઈ પીડાની જો તમને મને ખબર હોત ને તો બાપુ માને બાપને હાથળીમાં દુનિયા રાખત, પણ એ તમને મને ખબર નથી. ઘણા અત્યારના કપાતરના કટકા જેટલાય તો એમ કહેશે કે દૂધના પૈસા લઈ લે, હવે આ ફડાકાનો દેવા જોઈએ આ પ્રજાને. હે, આ દૂધ બાપુ ડેરીએ મળે છે? અરે માના ધાવણની શું તમે હું હિસાબ કરી હકવાના હતા ભલામણા? એક તમારો અને મારો જન્મ થયા પહેલા બાપુ બધી તૈયારી ઈશ્વર કરીને રાખતો હોય. હે, બધી તૈયારી હોય. તમે અને હું આ દુનિયામાં આવીને આવ્યા પહેલા બધી તૈયારી હોય છે. આપણને લાલન પાલન કરનારી હોય, દૂધ પાનારી હોય, લીલે હુતા હોય તો હુકે હુરાવનારી હોય, અને 80 વર્ષ જીવન પછી મરી જાય ને, તે દીએ બધી તૈયારી હોય. ઉપાડનારા તૈયાર હોય, લાકડા તૈયાર હોય, ગોઠવનારા તૈયાર હોય, ઘોંકા મારનારા તૈયાર હોય, દિવાળી મૂકનારા તૈયાર હોય, તો પહેલી ને છેલ્લી બે તૈયારી છે, એટલી તૈયારી નહીં કરી રાખી હોય. પણ આપણને ક્યાં ભરોહો છે? ઈશ્વર છે ને દયાળુ છે બાપુ, બધાની લગામ તમારા ને મારા હાથમાં છે. એટલે પુરુષોત્તમ બાપુ બાપુ વાણીમાં કહે છે કે મારી માં છે એ તો મારી માં છે. હું તો એમ કહું છું કે માના ને બાપના ઋણમાંથી કોઈ દી કોઈ સંતાન છૂટી હકે જ નહીં. ગમે એટલું કમાય ને ગમે એટલી સેવા કરે, એમાંથી છૂટી કોઈ ન હકે. માં છે ને માં. હમણાં બેને કીધું ને કે પ્રથમ પહેલા કોને સમરીએ કોના લઈ નામ, માત પિતા ગુરુ આપણા લઈ અલગ પુરુષના નામ. પેલું માનું નામ છે, પછી બાપનું છે, પછી ગુરુનું છે, પછી ભગવાનનું છે. વાણીમાં છે ને અંદર ઉતરવાની જરૂર છે, અને ઉતર્યા વગર બાપુ વાણી નક્કી ન થાય. એટલે પુરુષોત્તમ બાપુ વાણીમાં કહે છે કે મારી માં તો મારી માં છે ભાઈ. શું કહે છે? એ જનેતાની તોલે જનેતાની તોલે કોઈ નાવે બીજી લુખા લાડ લડાવે જગતમાં. આખી દુનિયામાં બાપુ છે ને માં મરી જાય ને માં, પછી નાના છોકરા હોય ને રોવે ને, પછી બીજી આજુબાજુની માયું હોય ને હાચવે નો હાચવે એવું નથી કહેતો હું, પણ એ માથે હાથ ફેરવીને એમ કે હું તારી માં જ છું ને બેટા, હું તારી માં જ છું ને, શાંતિ રાખ શાંતિ રાખ. પણ બાપુ જનેતાનો માથે હાથ ફરે ને બીજી માનો હાથ ફરે ને, એ તો જો આંકડા કાઢ્યા હોય તો ખબર પડે. માના ખોળા જેવો બાપુ, બીજાની માં છે એ ખોટી છે એવું મારો દાવો નથી, પણ તમારી જનેતા હોય એનો જે ખોળો હોય ને, એ ખોળો બાપુ બીજે ક્યાંય ન મળી શકે. પછી અમીર હોય તોય ભલે, અને એક ઝૂંપડામાં રહેવા વાળી માં હોય તોય ભલે, માં છે એ માં છે. એટલે કહે છે એ જનેતાની તોલે કોઈ નાવે બીજી લુખા લાડ લડાવે જગતમાં. જન્મ દેનારી રે એ મારી માની તોલે કોઈ નાવે, માની તોલે કોઈ નાવે, માની તોલે કોઈ નાવે.
मारी मानी तोले कोई ना वे।